તો આ તરફ સુરતની અંદર પણ વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે. ફરી એકવાર વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો. જે રીતે વરસાદ વરસ્યો છે, સુરતનો વિયરકમ કોઝવે ફરી એકવાર ઓવરફ્લો થયો છે. કોઝવેના આ દ્રશ્યો, ડેમમાંથી અત્યારે 75,508 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઇનથી જોડાયા છે. જી ધનરાજ, ફરી એકવાર કોઝવે ઓવરફ્લો થયો છે, શું સ્થિતિ છે? વરસાદ વરસી રહ્યો છે અને એ પાણીની આવક ઉકાઈ ડેમમાં થઈ રહી છે. ઉપરાંત જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદી પાણીની આવક છે તાપી નદીમાં આવી રહી છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી અત્યારે 75,506 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. ત્યારે તાપી નદી છે બંને કાંઠે નજરે આવી રહી છે. જે પ્રમાણેની તસવીરો જોઈ શકાય છે, કોઝવેના ઉપરવટ જઈને અત્યારે હાલ જે પાણી છે એ છલછલ કરતું આગળ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે તાપી નદી કાંઠે વહેતી નજરે આવી રહી છે. જોકે જે પ્રમાણે તંત્ર દ્વારા એલર્ટ કરાયું છે કે તાપી નદીની વિસ્તારમાં રહેતા લોકો હોય છે એ સલાહી સલામત સ્થળે ખસી જાય. જે પ્રમાણે અત્યારે હાલ 75,000 ક્યુસેક પાણી છોડાયું છે તેમાં કોઈ અસર થવાની નથી, પરંતુ જે રીતે અત્યારે હાલ ઉગાઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે ત્યારે ડેમમાં 91,393 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એની સામે 75,000 છોડવામાં આવી રહ્યું છે. જી જી, આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે. જોઈ શકાય છે જે રીતે પાણીની સારી આવક નોંધાઈ છે, અહીં કોઝવે ફરી એકવાર ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે. તો સુરત જિલ્લાની અંદર મેઘરાજાએ જે રીતે તોફાની બેટિંગ કરી છે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરત ગ્રામ્યમાં નદી નાળા અને ચેક ડેમ ઓવરફ્લો થયા છે. અહીં માંડવીનો ગોળધા ડેમ પણ ઓવરફ્લો થયો. ગોળધા ડેમ ઓવરફ્લો થતાં ગામના એક ફળિયાનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. ફળિયાના લોકો ચકરાઓ ફરવા માટે મજબૂર બન્યા છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઇનથી જોડાયા છે. જી ઇન્દ્રમલ, ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે, કાંઠા વિસ્તારની શું સ્થિતિ છે? બિલકુલ, જે રીતે હવામાન વિભાગની આગાહી હતી અને ભારે વરસાદની જે આગાહી હતી અને તેને લઈને તે મુજબનો વરસાદ છે તે હાલ સુરત ગ્રામ્યમાં વરસી રહ્યો છે. અને તેમાં પણ ખાસ કરીને સુરત જિલ્લાના છેવાડાનો જે આંતરિયાળ વિસ્તાર છે, ઉમરપાડા તાલુકો, માંડવી તાલુકો, ત્યાં જે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉમરપાડા તાલુકામાં સવારે 6 વાગ્યાથી 8 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે. અને જેને લઈને ઉમરપાડા તાલુકામાંથી તેમજ માંડવી તાલુકામાંથી વહેતી નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ખાસ કરીને વરે નદી હોય કે મહુવન નદી હોય, તમામ નદી નાળાઓની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે. માંડવી તાલુકાના ગોરધા ગામે આવેલી વરે નદી પરનો આ ગોરધા જે ડેમ છે તેની અંદર પણ ભરપૂર પાણીની આવક થઈ છે. અને જેને લઈને કહી શકાય કે ગોરધા ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને ખૂબ જ ગતિથી પ્રવાહથી પાણી છે તે હાલ વહી રહ્યું છે. ખાસ કરીને સાવચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા ત્યાં જીઆરડીના જવાનો પણ હાલ છે તે તૈનાત કરવામાં આવ્યા છે. જે નદીના ખાડીના નીચાવાળા જે વિસ્તાર છે ત્યાં જવાના, નદી કિનારે જવાની પણ લોકોને સાવચેતી રાખવા માટે હાલ છે તે જણાવવામાં આવ્યું છે. જી જી આભાર ઇન્દ્રમલ તમામ જાણકારી આપવા માટે.